નમસ્કાર, હું ભરત સાધુ, આપ નિહાળી રહ્યા છો રામદળ. રામદળ એક ચળવળ ચલાવી રહ્યું છે. આ જગતને, જનજનને મૂળ સનાતન શાશ્વત વૈદિક ધર્મની સાથે જોડી રહ્યું છે. સનાતન ધર્મના મૂળ વાહકો, સનાતન ધર્મના મૂળ સ્થાનો એટલે ગામડે ગામડે પડેલા રામજી મંદિરો, જ્યાં સનાતન વૈદિક શાશ્વત ધર્મનું વહન થાય છે, જગતને સત્ય તરફ દોરી જવાનો પ્રયાસ થાય છે, અને ધર્મના નામે, ધર્મની આડમાં ક્યારેય પણ વેપલો ચલાવવામાં નથી આવતો. આ સ્થાનો જગતને મૂળ પંચદેવ પૂજાની સાથે જોડે છે. રામ રામેતી રામેતી રમી રામે મનોરમે સહસ્રનામ તતુલ્યમ રામ નામ વરાણને. રામ એ પરમ સત્ય છે. એ પરમ સત્યને જન જન સુધી, ઘર ઘર સુધી જે સ્થાનોએ સ્થાપિત કર્યું એ રામજી મંદિરો. આપણી મૂળ પરંપરાઓ, મૂળ સનાતન શાશ્વત વૈદિક ધર્મને જેમણે બચાવ્યો, જેમણે રક્ષણ કર્યું, પણ ધર્મની આડમાં ક્યારે વેપલો નથી ચલાવ્યો. આ સ્થાનોએ જ્યારે ભયંકર પરિસ્થિતિઓ હતી, સમાજ પાસે કશું નહોતું, ત્યારે સમાજને પ્રભુની ભક્તિની સાથે જોડવાનો સુંદર પ્રયાસ કર્યો. જગતને પ્રભુ શ્રી રામજીની ભક્તિ આપી છે. જગતને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ આપી છે. રામ કૃષ્ણ, હર હર મહાદેવ, ગણપત્ય, અને આપણી દુર્ગા ઉપાસના. નવરાત્રી આવે તો અહીંથી દુર્ગા ઉપાસના પણ તમને જોવા મળે છે. મૂળ સનાતન શાશ્વત ધર્મ અને પંચદેવ પૂજા એ આપણું સનાતન ધર્મ, શાશ્વત ધર્મનું જે મહાત્મય છે એને જન જન સુધી સ્થાપિત કરવાનું જો કોઈએ કામ કર્યું હોય તો એ રામજી મંદિરો છે. અને એ રામજી મંદિરોને બચાવવા ખૂબ જરૂરી છે, કારણ કે સનાતન શાશ્વત ધર્મ ત્યાં પડ્યો છે.
વર્તમાન કાળ કપોળ કલ્પિત પંથોનો, દંભી આડંભરી વ્યભિચારી ધર્મગુરુઓનો, ભેટ પૂજા અને પધરામણીના નામે લૂંટ મચાવતા કપોળ કલ્પિત પંથો, કપોળ કલ્પિત ભગવાનો, કપોળ કલ્પિત ધર્મગુરુઓ, ત્યારે આજે પણ સત્ય સનાતનની મૂળ પરંપરાની સાથે જગતને જોડતા જો કોઈ સ્થાનો હોય તો એ રામજી મંદિરો છે. અને રામજી મંદિરો અને સનાતની પરંપરાના વાહકોએ જગતને હંમેશા સત્ય રાહ બતાવી છે. ધર્મના નામે ક્યારેય પણ લૂંટ નથી ચલાવી. આજે પણ આ સનાતની પરંપરાના બાળકો, ગૃહસ્થ પરંપરાના એ સાધુઓ આજે પણ જગતને સનાતની મૂળ ધારાની સાથે જોડવાનો પ્રયાસ કરે છે. ક્યારેય પણ ગુરુ દક્ષિણાના નામે લૂંટ નથી મચાવતા. ક્યારેય પણ તમારી પાસેથી ધર્મના નામે ઉઘરાણાઓ નથી ચલાવતા અને તમને સનાતની મુખ્ય ધારા સાથે જોડે છે. અને એ ધારા સાથે જોડતા કોઈ સ્થાન હોય તો એ છે ગામડે ગામડે પડેલા રામજી મંદિરો. એની એ પરિસ્થિતિમાં એ રામજી મંદિરો જોવા મળે છે. જગત ત્યાં જોડાય, સત્ય ધર્મ ત્યાં પડ્યો છે, પરમ સત્ય ત્યાં છે. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, દુર્ગા ઉપાસના એ ત્યાં જોવા મળે છે. પંચદેવ પૂજાની સાથે જગતને જોડતા સનાતની પરંપરાના એ મૂળ સ્થાનો ગામડે ગામડે પડેલા રામજી મંદિરો. સમગ્ર સનાતનીઓ જાગે, હિન્દુઓ જાગે, ગામડે ગામડે એ રામજી મંદિરો એ સમગ્ર જગતના છે, સમગ્ર ગામના છે. ત્યાં કોઈની પણ માલિકી નથી, ત્યાં ધર્મના આડમાં કોઈ લૂંટ નથી, ત્યાં વ્યભિચાર નથી, ત્યાં પાખંડ નથી, ત્યાં કપોળ કલ્પિત કોઈ વાતો નથી, ત્યાં મનગણત કોઈ વાતો નથી. ત્યાં સનાતન શાશ્વત વૈદિક ધર્મ, વેદ પુરાણ ઉપનિષદ અને શાસ્ત્ર સંગત વાતો, મૂળ એ આપણું રામચરિતમાનસ, એ આપણી શ્રીમદ ભાગવત અને આપણા જે મૂળ શાસ્ત્રો છે એનું પઠન થાય છે. જગતને મૂળ સનાતન શાશ્વત પરંપરાની સાથે જો કોઈ જોડતા હોય તો એ રામજી મંદિરો છે. Thank you.